أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وبه نستعين، إنه خير ناصر ومعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. السلام عليكم درشكم. الحمد لله فري بچو آ کھوجا ٹی وی ما اپنے موقع ملیو कि हमें अहले बैत अलैहिस्सलाम ना फरमान ऊपर आपने विचार करें, चर्चा करें। गया वक्त आपने दुआ ऊपर बात करी है कि दुआ सवरे कायनाते फरमावे कि आ एक हथियार छे, आ एक इंसान माटे असलहो छे। अदुआ उन सिलाहुल मुमिन अले पछी तमारे समक्ष हूँ दुआ ना दुआनी बारा में जितली पन आयतों छे અમે તમારી સમક્ષ એનું જિકર કરેલ. હવે આ પ્રોગ્રામને જારી રાખવા માંગુ છું, કન્ટિન્યુ કરું છું કે દુઆ વાકઈ જાણે ઇન્સાન નિરાશ થઈ જાય છે, ઇન્સાનનું દિલ જાણે તૂટી જાય છે, ત્યારે ઇન્સાન જે છે અલ્લાહ તરફ લોટે છે, અલ્લાહ તરફ એ રજૂ કરે છે અને દુઆમાં હાથ ઉપાડે છે અને કહે છે કે દુઆ એ મશલૂલ એવી અજમાવેરી અને ચમત્કારિક દુઆ છે કે અગર ખરા દિલથી આ દુઆ ને અગર આપણે અડધી રાત ના પડે તો ખુદાવંદ તઆલા આપને અમારી દુઆને કબૂલ કરશે. દુઆ એ મશલૂલ જે મફાતુલ જનાનમાં બી તને મળશે અને મફાતુલ જનાન તથા આપનો દુઆનો મજમો જે છે એમાં તમે મળશે. તે ઉપરાંત કારણ કે આપણે ઇમામે જમાના અજલલ્લાહુ તઆલાહુ ફરજુ શરીફની ગૈબતમાં પોતાની જીવન આપણે ગુજારી છીએ તો આપણે ઇમામ સાથે પણ ઇસ્તગાસો કરવું જોઈએ. ઇમામ સાથે પણ આપણે ઇસ્તગાસો કરે અને ઇમામ સાથે પણ આપણે ફરિયાદ કરે. એટલા માટે કહે છે નમાઝ ઇસ્તગાસા એ તમે મફાતીહમાં મળશે. એ નમાઝનો તરીકો એમ છે કે બે રકાત નમાઝ છે. પહેલી રકાતમાં સૂરે અલહમદ પછી સૂરે ફતહ પડે જે ચેપ્ટર 26માં છે, એટલે 26માં પારામાં છે. બીજી રકાતમાં તમે સૂરે અલહમદ તથા સૂરતુન નસ્ર ઇઝા જા નસ્રુલ્લાહ વલ ફતહ જે 30માં સિપારામાં છે એ તમે જે છે પરસો. અને એના પછી એક દુઆ છે જે મફાતીમાં તમે મળશે, સલામુલ્લાહિલ કામિલુ તામુ શામિલુ આમથી શરૂ થાય છે અને એ ખતમ થાય છે યા સાહેબ ઉઝમાન યબ્ન રસૂલલ્લાહ હાજતી કઝા વ કઝા, જ્યાં કઝા વ કઝા હોય પોતાની હાજતને ઇન્સાન માંગે. હવે આ કહે છે કે એ નમાઝ એ દુઆ જાણે તમે ખુલ્લા આસમાને તમે દુઆ માંગો. એ જાણે તમે દુઆનું વખત આવે એ તમે ખુલ્લા આસમાન દુઆ માંગો. કેટલી કેટલી અણગમી બાબતો છે કે જે માણસોનું કામ ન થતું હોય કે જે ખ્યાલમાં પણ ન હોય તેવી જ રીતના જે છે એ દુઆ ઇસ્તગાસા પરવાથી, નમાઝ ઇસ્તગાસા પરવાથી માણસોની મુશ્કેલીઓ જે છે દૂર થાય છે અને હાજત એની પૂરી કરવામાં આવે છે. હવે હું તમારી સમક્ષ એક બીજો ઇસ્તગાસો હું તમારી સમક્ષ પેશ કરવા માંગુ છું અને એ છે ઇસ્તગાસા એ અબુલ ફદલિલ અબ્બાસ, એટલે બાબુલ હવાઇજ હઝરત અબ્બાસનું ઇસ્તગાસો. હઝરત અબ્બાસ નું નામ જે છે એને બાબુલ મુરાદ બી કહે છે અને બાબુલ હવાઇજ બી કહે છે. બાબુલ મુરાદ કે દરવાજો મુરાદનો દરવાજો, બાબુલ હવાઇજ હાજતોનો દરવાજો. અને હઝરત અબુલ ફઝલ અબ્બાસને બાબુલ હુસૈન બી કહેવામાં આવે છે, એટલે ઇમામ હુસૈનનો દરવાજો. તો આપણા ઉલમા કહે છે કે જે પણ કોઈ ઇસ્તગાસા અબુલ ફઝલિલ અબ્બાસ પરે તો જેવી પણ તમે પ્યાસ હશે, જેવી પણ તમારી પ્યાસ હશે, ઇલ્મની અગર તમે પ્યાસ હોય તો તમે ઇલ્મ અદા કરશે, દૌલતની અગર તમે પ્યાસ હોય તો દૌલત અદા કરશે, કર્જ અદા થઈ જશે,
જે તાલીબે ઇલ્મ જે સ્ટુડન્ટ છે આપણા જે સ્કૂલમાં જાય છે એક્ઝામ આપે છે જે પણ એ લોકોનો પ્રોબ્લેમ છે જે પણ તમારી કોઈ પ્યાસ હોય ઈ અબુલ ફઝલ અબ્બાસના ઇસ્તગાસાથી ઈ જે છે એની હાજત પૂરી થઈ જશે તમે અગર આયતુલ્લાહ ફાદલ લંકરાની અગર તમે વેબસાઇટમાં તમે જો તો ઈ પહેલા ઈ વેબસાઇટમાં એક વાક્યો હતો કે એક માણસ હતું કે જે એના પગ ખરાબ થઈ ગયા એટલે ઈ ચાલતો નથી શકતો હતો અને એની જે વાઇફ હતી એ ડોક્ટર હતી મોટા મોટા સર્જન કીધા કે ઓપરેશન આપણે કર્યા પણ એનું ઈલાજ નથી એ માણસ કોઈ દિવસ પણ ઠીક નહીં થઈ શકે એ માણસ બિચારો નિરાશ થઈને દુબઈ ગયો દુબઈમાં અશરે મહોરમ હતું અશરે મહોરમમાં હું તો આ વાક્યને બહુ શોર્ટ કરું છું એટલે ટૂંકાનમાં હું તમને કહું છું કે જે મેઇન બાબત છે જ્યાં એ મૌલાના સાહેબની મજલિસ સાંભળે છે કે એ દુઆએ ઇસ્તિગાસે અબુલ ફઝલ અબ્બાસ કે યા કૌશિફ અલ કરબી અન વજહ હુસૈન અલૈહિસ્સલામ એકશિફ કરબી બેહક અખીક અલ હુસૈન અલૈહિસ્સલામ એ ઇસ્તિગાસાનો તરીકો છે એ સાંભળ્યો મસ્જિદમાં અને કહે છે કે જે પણ કોઈની હાજત હોય જે પણ કોઈની બીમારી હોય પ્યાસ હોય તો અગર આ એનો અમલ કરશે તો ખુદાવંદ તઆલા એની મુરાદ પૂરી કરશે પછી શું થયું કે એ બે રકાત નમાઝ પરવાની છે બે રકાત નમાઝ પરવાની અને 113 ટાઈમ્સ એટલે 113 વખત એ વિર્ત કરે વિર્ત કરતા જાય બસ એ સાંભળીને ત્યાંથી જ એનું વિર્ત કરતા જ્યો પછી એને કરબલાની ઝિયારત નસીબ થઈ 7 કે 8 દિવસ સુધી કરતો જ્યાં આશુરો આવ્યો આશુરોમાં જી ગયો અને કરબલામાં જાણે હઝરત અબ્બાસનો રોઝો જોયે છે તો એ પોતે શોક થઈ ગયો કેટલા કેટલાક સાયન્ટિસ્ટ ડોક્ટર્સ પ્રોફેસર એની વાઇફ પોતે એક ડોક્ટર હતી કેટલા કેટલા જે છે સાયકેટ્રિસ્ટ એનું કીધા કે નહીં આ માણસનો ઈલાજ નહીં થશે બસ એ દિલમાં એ દુઆ કરતો હતો ને એ એનું વિર્ધ કરતો હતો યા કાશિફ અલ કર્બ અન વજહ હુસૈન ઇસ્તિગાસા અબુલ ફઝલ અબ્બાસ કરતો હતો અને શું જોઈએ છે કે એક માણસ સામે આવે છે અને કહે છે એનું નામ લઈને કહે છે કે જો આપ તારા હાથમાં જાય તું હમણાં ઉઠી શકે છે અને મારા રોજામાં આવે છે તો એ માણસ એને સહારો આપે છે તે જોઈએ છે એની વાઇફ પોતે શોક થઈ ગઈ એની વાઇફ પોતે અજબમાં આવી ગઈ કે જો કે જે મેડિકલ સાયન્સ કાંઈ નથી કરી શકતી જાણે કોઈ ઇન્સાન નિરાશ થઈ જાય છે હઝરત અબુલ ફઝલ અબ્બાસના દરબારમાં આવે છે દરગાહમાં દુઆ માંગે છે તો હઝરત અબુલ ફઝલ અબ્બાસ એને બધું જ આપે છે હઝરત અબુલ ફઝલ અબ્બાસ એને હર ચીજ આપે છે પછી એક એક દુનિયાનું એક હું તમને એક્ઝામ્પલ આપું છું કે જે પણ અગર તમે કોઈને ઇમોશનલ કરવું હોય કોઈને આપણે જઝબાતી કરવું હોય છે કે નહીં તો જઝબાતી અગર કોઈને આપણે કરવું હોય તો અમે શું કહેશું અમે એનું માનું નામ લઈને એને ઇમોશનલ કરશું અમે એનું માનું નામ લઈને એને જઝબાતીમાં અને આપણે લાવશું તો હઝરત અબુલ ફઝલ અબ્બાસની વાલદા જનાબે ઉમ્મુલ બનીન ઝૌજે અમીરુલ મોમિનીનથી આપણે વસીલો કરે જનાબે અબુલ ફઝલ અબ્બાસ ખુશ થાય છે બહુ રાજી થાય છે અને જે પણ કોઈ એની માનો વાસ્તો એને આપે છે અલ્લાહ અકબર જે મૌલાના અલ્લામા તાલિબ જૌહરીના વાલિદે મરહૂમ મુસ્તફા જૌહર જે છે એની મજલિસમાં મને સૈયદ ઇકરામ રિઝવી સાહેબ જે લુટનમાં છે ઈ મને એ વાત કર્યા કે એ અમલ કરવાથી જે પણ મુશ્કેલ હશે એ દૂર થઈ જશે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે દુઆ કરીએ સૈયદ ઇકરામ હુસૈન રિઝવી પ્રત્યે કે અલ્લાહ એને લાંબુ આયુષ્ય આપે અલ્લાહ એને લાંબુ જીવન આપે અને તથા અલ્લાહ એની સેહત અને એની વાઇફને મહોરદાને બધા સેહત આપે એ માશાલા સારી સારી વાતો આપણા સાથે શેર કરી છે તો એ કહેતા હતા કે જાણે પણ તમે કોઈ તકલીફ હોય તો 1100 વખત એટલે 11 તસ્બી થશે 11 તસ્બી અગર તમે એ પરસો અને કહો છો કે એ અમુક તસ્બીનું સલવાત અમે આપણે હદ્યો આપે છીએ કે માદરે અબુલ ફઝલ અબ્બા ઝૌજે અમીરુલ મોમિનીન જનાબે ઉમ્મુલ બનીન હું હદ્યો આપીશ અમારું કામ થઈ જશે તો ઇન્શા અલ્લાહ
ખરા દિલથી જે વાત નીકળે છે ઉ કોઈ વખતે પણ રદ નથી થતી તો જે પણ કોઈ ઇન્સાન આ અમલ કરશે તો એની દુઆ નિયત કરી લે બે રકાત નમાઝ હઝરત અબુલ ફઝલ અબ્બાસ નો હદીયો આપી દે પછી તમે જો મૌલા અબુલ ફઝલ અબ્બાસ કેવી રીતના આપની મદદ કરે છે તો આ આપણા પાસે ખજાનો છે આપણા પાસે એક ખજાનો છે કે આપણે એ ખજાનોને યુઝ કરીએ વાપરીએ અને આપની દુઆ કરીએ અને દુઆથી અલ્લાહ અને બંદાનું જે રિશ્તો છે એ સ્ટ્રોંગ થાય છે જે રિલેશન છે એ બહુ તાકતવાર થાય છે એટલે આપણી આવાજને અલ્લાહ પ્રત્યે અલ્લાહ પાસે આપની આવાજને પ્રખ્યાત કરે આપની અવાજને મશહૂર કરે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે અગર તમે મને રોજ ફોન કરશો રોજ તમે મને ફોન કરો યા હું તમે રોજ ફોન કરું તો તમે મારું અવાજ તરત જ હું અગર તમે કહું સલામુન અલેકુમ તો તરત જ તમે મારા અવાજ પહેચાન જાશો પણ અગર હું તમે એક વર્ષ પછી ફોન કરું પણ મજૂથી વાત છે ને કે હું તમે એક વર્ષ હું તમે ફોન કરું એક વર્ષ પછી તો તમે મને એમ કહેજો કે તમે કોણ વાત કરો છો યા તમે પછી મને એક વર્ષ પછી ફોન કરશો તો હું તમારું નામ પૂછીશ તમે ક્યાં રહ્યા છો તો એવી રીતના કેમ કારણ કે મારું અવાજ તમારા આગળ પ્રખ્યાત નથી તમારું અવાજ મારા આગળ પ્રખ્યાત નથી તો આપણે જે છે પોતાનું અવાજ અલ્લાહ પાસે પ્રખ્યાત રાખે અને એક એનો વાહેદ ઝરિયો છે કે અમે અલ્લાહ પાસે રોજ દુઆ માંગીએ આપની હાજત હોય કે ન હોય આપ અલ્લાહ પાસે અમે એક રિશ્તો બાકી રાખવા માટે પોતાની અવાજને અલ્લાહ પાસે માંગે ઇમામ જાફર સાદિકની હદીસ છે કારણ કે આ હદીસનો પ્રોગ્રામ છે હદીસનો દર્સ છે તો કેમ આપણે ઇમામ જાફર સાદિકની હદીસ તમારી સમક્ષ શેર ના કરીએ ઇમામ ફરમાવે છે બસ આ અંતમાં છે કે ઇમામ ફરમાવે છે કે દુઆ જે છે બે પ્રકારના હોય છે બે જાતના દુઆ હોય છે એક દુઆ કે જે ઇન્સાન મુશ્કેલથી પહેલે માંગે છે હજુ સુધી મુશ્કેલ નથી આવી એના પહેલે માંગી જાય છે એ પહેલે માંગે છે ને બીજા પ્રકારના દુઆ બીજી જાતની દુઆ કે જાણે મુશ્કેલ આ પડે છે ભલા આવે છે ઇન્સાન પ્રોબ્લેમ આવી છે ત્યારે ઇન્સાન મસ્જિદમાં જઈને પછી અમાલ કરશે તો ઇમામ કહે છે આપણા છઠ્ઠા ઇમામની હદીસ છે કે જે પણ કોઈ મુસીબતથી પહેલે જાણે કોઈ દુઆ માંગે તો એ દુઆ એનું એક હથિયાર બની જાય છે એ દુઆ એનું એક અટકાવવામાં મુસીબતને મદદ કરે છે એ વધારે ઉત્તમ છે કે જે મુસીબત પહેલાં ઇન્સાન દુઆ માંગે તો જાણે મુસીબત આવશે તો એ દુઆ જે છે એનું અસર દેખલાશે અને અંતમાં હું એમ કહીશ કે દુઆ જે છે એને લિફ્ટ આપવા માટે કે દુઆ આપણી પહોંચે અલ્લાહ પર શું છે એક તો સલવાતનો ઝરિયો છે અને એક છે પાંચ વખત અમ્મા યુજીબુલ મુસ્તરઈદા દઆહુ વયક્ષિફુસુ આપની પાંચ વખત કરી ને આપની દુઆથી જે છે ઈ અમ્મા યુજીબુના વીરથી આપની દુઆને અમે લિફ્ટ આપે અમે એને ઉપર આસમાનમાં અલ્લાહ પાસે એને લઈ જાય તો શું કે આપણી દુઆ કબૂલ થાય વ આખિર દુઆના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અંતમાં અમે દુઆએ ઇમામે ઝમાના પરે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા કુલ વલીયકલ હુજ્જત ઇબ્ન અલ અસલ صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد